मुँ सुशीला देवी हूँ, अनंतपुरी नी ने राजीविका में सी आर टीम हूँ और कृषि बारा में एक आंबा गाम में संपालाल करी नी एक बढ़िया खेती करे श्री विधि थे कि हमलू इटले आई आवी हूँ हमारा बदले आपने सब मड़ी ने એને હમળ જે ને એ હરતી કરી જાય સબ દેખીને આપણે એમ સંબંધને બતાડવું અને કરવાનું. તેમ કરીને આવી હું કે આંબા ગામ માં હાડ પાકી જબરજસ્ત શ્રી વિધિ થકી તે હરતી કર્યું ને એમ સબ હમણો એમ કહીને આવી શરી વિધિ થકી હાળ બીજ ઉપચાર કરીને રોપી તે જબરી હાળ થઈ અમે એને 12 દાડમ રોપી દીધી ને 15 દાડ 20 દિન કે બાદ મેં ઉસમે કોનોવિડર સે ખરપતવાર કિયા તો બહોત ફૂટા નહીં તમે હાળ કાથે કી લાયા તા ને નું હું નામ હે બીનુઈ બતાડો ને કેટલામ લાયા તા ને આનંદપુરી થકી હાળનો બી લઈયો તો 25 રૂપિયા કિલો હાળનું નામ હે વીજળી पहले हमने ज़मीन को ट्रैक्टर से जुताई करवाई, जुताई करने के बाद में घन जीवा डाला और उनमें फिर ट्रैक्टर से जुताई की, अच्छी तरह से मिलाया और उसमें पानी डालने के बाद में फिर बैलों से जुताई की, जुताई करने के बाद में वो नर्सरी लगाई हुई थी वो 12 दिन के अंदर वो रूप 8-8 10-10 इंच पे लगाया. हाड़ पाकी तो मैं कितना बीघा मिटली हाड़ रूपी थी અર્ધો વીઘો જમીન બીક નહીં અને એના મહાળા રોપી તે 8 ક્વિન્ટલ થકી જાયદા થઈ. એને 10 ઇંચ ઉપર રોપીને પછે વી થકી પછી દડા થઈ અને કોનોવિડર ફેરવી એનામાં ખરપતવાર જમીનની કરી એનામ ફૂટાન આ તાજી થઈ એને બાદમાં ફેર દ્રવ્ય જીવ ધડ્યું એનામ કા કીડા પડતા હતા તેનામ ખાટો મેં એઠા રૂંધડ્યું એને થકી કીડા ઓછા થઈ ગયા. એને બાદમાં ફેર કોનોવિડર ફેરવ્યું, ફેર કોનોવિડર ફેરવ્યા બાદ ધ્રીજીવ ડાલ્યું તે તાજા તાજી હાળ થઈ તે એમને ફૂટાન બખે થઈ તે બાલિયા નકળી ગઈ જે એને બાદમાં ફેર ખટ્ટા મીઠા ફેરે દડ્યું એને થકી કીડા ફેર ઓછા થઈ ગયા. એમ કરતે કરતે હાળ પાકી તાજી થઈ. અચ્છા, તમે એટલું કર્યું કે ખપતવાર કર્યું ને ગોલમોલ કટ્ટા કરીને કીડા બસાબા કર્યું ને ફેર એનું બઢિયા પાકે એમ કરીને તારે તમે પાણી કેટલા વખત પાડું? પાણી તો હું તો સાલ ભરાતનું તો પડ્યું ને એટલે વધારે ને વધારે પાઈને હાળ પકવી પાણી પાય દું એટલે પાણીમાં અજોલા પીઠ બી દડ્યું હતું એને થકી શુદ્ધ હવા મળે અજોલા પીઠ થકી એટલે એને થકી હાળ તાજી થઈ છે. એનામાં હાળમાં ક્રોપ કટિંગ કરી તે વજનના કણ કડપા વાળ્યું તેના કડપાનો વજન બી વધારે થઈ ગયો ને પેલી હાળનો કણ હોય તો એનામાં 10-15 કણ પેલા રાસાયણિક વિધિ થકી હે એનામ 10-15 કણ નીકળતા હતા ને શરી વિધિ થકી હે લગાડી હાળ એનામાં 200-250-300 તક બી એક કણામ દાણા નીકળ્યા ને એગો તોલ્યું તે બેટ એનો બી વજન વધારે થઈ ગયો ને ઘાસ હતી તે ઘાસ બી ઘણી થઈ એનામ ફૂટાન વધારે હે ને લાંબી થઈ એટલે ઘાસ બી ઘણી થઈ ને પેલે પહેલાં રાસાયણિક વિધિ થકી કરતા એગો ક્વિન્ટલ બી બડી મુશ્કેલ થકી હાળ થતી એટલે આની શરી વિધિ થકી કમાઈ કરવામાં ઘણો ફાયદો હે ને રૂપિયાની બી બચત હે ને ખાતર ના થાય ને દવા ના થાય હર પ્રકારની સુવિધા હે અમારે શરી વિધિ થકી કમાઈ કરવામાં.
સબને મારું જય ગુરુની હે. આ શરીરની થકી કમાઈ કરવા થકી થોડીક જગાવાળાને ઘણી ઉપજ આવે ને તાજું થાય ને વધારે ને તે બીજ જોઈએ ને વધારે દાડગે થવા જોઈએ ને કમ ખર્ચામાં વધારે તાન પાકે ને ને ખાતરના પૈસા સોટે ને દવાના પૈસા સોટે સબ ઘેરે વસ્તુ બની જાય એનામાં હર પ્રકારનો બચત થઈ રહ્યો હે. ને અમારે ખેતરમાં એ દવા દળવા થકી શરીરનું નુકસાન થાય જમીનનું બી નુકસાન થાય તો આ શરીરવિધિ થકી કમાઈ કરવા થકી ને તે શરીરનું નુકસાન ને જમીનનું નુકસાન ને જે એરિયા ને ડીએફીન એગો ખાતર દળતો તો તેવા અમારે ઘેરમાં સોરને ને સબને બીમારી તાવ ને શરદી ને ભુમારા ને હર પ્રકારની બીમારી. જૈવિક ખેતી કરવામાં સબને ફાયદો હે, હર કિસાનને ફાયદો થાયગા. એટલે સબ થકી આ મારી આરાધના હે કે જૈવિક ખેતીમાં સબે જોડી જાય. સબને જય ગુરુ.